नमस्कार टीवी 9 समाचारों साथे हूं छु कोमल अगत्यना समाचार आवी रह्या छे कि ज्यां शिवसेना अने कंगना सामसामे छे त्यारे कंगनानी ऑफिसमां बीएमसी नी कार्यवाही पर रोक लगाववामां आवी छे। हाईकोर्टे तोड़फोड़ सामे रोक लगावी छे अने समग्र मामले हवे आवतीकाले बपोरे 3 वागे सुनावणी हाथ धरवामां आवशे। तो महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे कि ज्यां कंगनानुं घर अने ऑफिसने लईने गेरबंधारणीय होवानी विगतो सामे आवता बीएमसीए कार्यवाही करी हती। आजे कंगनाना आजे ऑफिसना दृश्य सामे आवे छे कि ज्यां कंगनानी ऑफिस पर तोड़फोड़ करवामां आवी, बुलडोजर फेरवामां आव्युं, त्यारे हाईकोर्टे आ तोड़फोड़नी कामगीरी पर रोक लगावी छे अने आवतीकाले 3 वागे फरीथी सुनावणी करवामां आवशे। महत्वपूर्ण समाचार कि ज्यां एक तरफ आजे कंगना मुंबई पहोंची रही छे, थोड़ी ज वारमां कंगना मुंबई पहोंचशे अने तेना पहेला तेनी ऑफिस पर बुलडोजर फेरवी देवामां आव्युं। आ साथे वधु विगतो साथे अमारा एसोसिएट एडिटर नीरू जोड़ायेला छे। नीरू, महत्वपूर्ण समाचार, हाईकोर्टे लगावी छे रोक अने आवतीकाले सुनावणी। જી બિલકુલ, આ જે મહત્વપૂર્ણ વળાંક આ કેસમાં જોવા મળી રહ્યો છે, હાઈકોર્ટ તરફથી જે છે સ્ટે લગાવી દેવામાં આવ્યો છે। બીએમસીને કહેવામાં આવ્યું છે સ્પષ્ટ રીતે કે અત્યારે કોઈ પણ કડક કાર્યવાહી ન કરવામાં આવે। જોકે હું આપને જણાવી દઉં, સવારથી બીએમસીની એક મોટી ટીમ બીએમસીના તમામ કર્મચારીઓને લઈને પહોંચી ગઈ હતી કંગનાના ઓફિસે। મુંબઈના સૌથી પોશ વિસ્તાર જ્યાં કરોડપતિ તમામ જે રહેવાસીઓ હોય છે ત્યાં કંગનાની ઓફિસ છે। પાલી હિલ પ્લોટ નંબર 5માં અહીં કંગનાની જે ઓફિસ મણિકર્ણિકાની મણિકર્ણિકા પ્રિન્સ થી તેમનું પ્રોડક્શન હાઉસ છે ત્યાં તોડક કાર્યવાહી કરવામાં આવી હતી। અંદર પહેલા માળે બીજા માળે તમામ જે ઇલીગલ કન્સ્ટ્રક્શન બીએમસી તરફથી કહેવામાં આવી રહ્યું છે જે છે તે તમામ તોડવામાં આવ્યું હતું। સામેની જે બાલ્કની હતી ફ્રન્ટ પોર્શનની તે એન્ટ્રન્સ તરફથી પૂરી તોડવામાં આવી હતી અને ત્યારબાદ કંગના રનાઉતના જે વકીલ છે તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આ ચોક્કસ કાર્યવાહી બીએમસી તરફથી જે કરવામાં આવી રહી છે તે ગેરકાયદેસર છે અને એટલા માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી સ્ટે લગાવવામાં આવ્યો છે। આવતીકાલે 3 વાગે ફરી એક વખત સુનાવણી છે। આ વચ્ચે હું આપને જણાવી દઉં, 1 કલાકમાં કંગના રનાઉત મુંબઈમાં પહોંચવાની છે। 2:50 કંગનાની ફ્લાઇટ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટમાં લાંડોમાં અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એને જોતા પોલીસનો જે છે ટાઈટ સિક્યોરિટી રાખવામાં આવી છે। કંગના રનાઉતને જે ઘર છે ખારમાં, મુંબઈના ખાર વિસ્તારમાં, ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। 100 મીટર સુધી તેના ઘરના 100 મીટર સુધી તમામ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે। આ સાથે હું આપણે જાણું, શિવસેનાની જે રણનીતિ અત્યારે સામે આવી રહી છે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શિવસેના તરફથી નિર્દેશ દેવામાં આવ્યા છે કે કોઈ પણ એરપોર્ટ પર જઈને આંદોલન નહીં કરે, જે પણ કાર્યવાહી કરશે શિવસેના કંગનાના વિરુદ્ધમાં તે તમામ કાયદેસર આગળ કાર્યવાહી કરવામાં આવશે। આવી રીતે શિવસેનાને તમામ કાર્યકર્તાઓને જે છે તે નિર્દેશ દેવામાં આવ્યા છે। હવે આ પૂરા મામલે આગળ કઈ રીતની નવું ડેવલપમેન્ટ થાય છે તે જોવું રહ્યું જયારે કંગના મુંબઈ પહોંચે। જી જી નીરુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલના મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં કંગનાની ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી, તોડફોડ શરૂ કરવામાં આવી, બુલડોઝર ફેરવવામાં આવ્યું, તેના સીધા દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે। થોડી વાર પહેલા આ જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેના પર હાલ રોક લગાવવામાં આવી છે। હાઈકોર્ટે હુકમ કર્યો છે કે હાલ પૂરતી આ જે કામગીરી છે તેના પર રોક લગાવવામાં આવે અને આ સમગ્ર મામલે આવતીકાલે બપોરે 3 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે અને 1 કલાક બાદ હવે કંગના જ્યારે મુંબઈ પહોંચી રહી છે ત્યારે હવે આ પરિસ્થિતિ કયું નવું રૂપ લે છે તેના પર સૌની નજર રહેલી છે। તો શિવસેના અને કંગનાનો જે વિવાદ છે તે સતત તેમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે કે જેમાં કંગનાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો શિવસેનાને કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે અને જો તેના કોઈનામાં હિંમત હોય તો કંગનાને રોકીને બતાવે। આ સાથે કંગનાએ મુંબઈની તુલના પીઓકે સમાન કરી હતી કે મુંબઈ હવે પીઓકે બની રહ્યું છે, પરંતુ આ વચ્ચે કંગના એક બાદ એક પલટવાર કરી રહી છે અને શિવસેના પર સતત વાર કરતી રહી છે। એક તરફ બીએમસીએ જ્યાં કાર્યવાહી શરૂ કરી, કંગનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી, તેના ઘરે પણ
नोटिस मोकलवामां आवी हती ने त्यां पण प्रक्रिया हाथ धरावानी हती, परंतु तेना पहेला आ कार्यवाही पर रोक लगावामां आवी छे। आ साथे थोड़ी ज वार पहेला कंगनानुं निवेदन पण सामे आव्युं छे के तेनी ऑफिस के तेना घरमां कोई ज प्रकारनुं गैरबंधारणीय बांधकाम नथी अने बीएमसीए लगावेला तमाम आरोपो पाया विहोणा छे। तो आ साथे ज्यारे कंगना 3 कलाके पहोंची रही छे मुंबई, त्यारे चुस्त पोलीसनो बंदोबस्त કરી દેવામાં આવ્યો છે, તેનું ઘર કે ઓફિસ આ તમામ જગ્યાએ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે।